नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। बॉर्डर गवास्कर ट्रॉफी नी प्रथम बन्ने बेंच समाप्त थई चुकी छे। दिल्ही मां रमायेली टेस्ट मैच नुं परिणाम रविवारे त्रीजा दिवसे सामे आव्युं हतुं। आम भारते बन्ने टेस्ट मैच जीती लईने ट्रॉफी पर कब्जो जमावी लीधो छे। हवे सीरीज नी बाकीनी टेस्ट मैच पैकी त्रीजी इंदोर मां अने चौथी अमदावाद मां रमानारी छे। आ बन्ने टेस्ट मैच माटेनी भारतीय टीम ने बीसीसीआईए रविवारे माटेनी जाहेरात करी हती। त्रीजी अने चौथी टेस्ट माटे भारतीय टीम रोहित शर्मा, केएल राहुल, शुभमन गिल, चेतेश्वर पुजारा, विराट कोहली, केएन भरत, ईशान किशन, रविचंद्रन अश्विन, अक्षर पटेल, कुलदीप यादव, रविंद्र जाडेजा, मोहम्मद समी, मोहम्मद सिराज, श्रेयस अय्यर, सूर्यकुमार यादव, उमेश यादव, जयदेव उंडकटनो समावेश करेल छे। શિવસેનાના નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો હતો કે શિવસેનાનું નામ અને ચૂંટણીનું ચિહ્ન ધનુષ અને બાણ ખરીદવા માટે રૂપિયા 2 કરોડનો સોદો થયો છે। જો કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના વિધાયક સદાશર્વ કરે તે દાવાને ફગાવી દીધો છે અને પૂછ્યું છે કે શું સંજય રાઉત કેશિયર છે। બીજી તરફ રાઉતે ટ્વિટ ઉપર દાવો કરતા કહ્યું હતું કે 2000 કરોડ રૂપિયા તો એક પ્રારંભિક આંકડો છે અને તે 100% સાચો છે। તેમણે પત્રકારોને તે પણ કહ્યું હતું કે સત્તારૂઢ દલની સાથે નિકટતા ધરાવતા એક બિલ્ડરે આ માહિતી આપી હતી। રાજ્યસભાના સાંસદે તેમ પણ કહ્યું હતું કે તેમની પાસે તે આંકડા માટે પૂરતી સાબિતીઓ પણ છે, તે પણ તેઓ ટૂંક સમયમાં રજૂ કરશે। ગુજરાતમાં ગરમી અને ઠંડીનો બંનેનો અનુભવ થઈ રહ્યો છે। ગરમી દિવસે અને દિવસે વધી રહી છે ત્યારે પૂર્વ દક્ષિણ પૂર્વના ગરમ પવનો અને એન્ટી સાયક્લોનની અસરથી ગરમીએ છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। અમદાવાદના ગુજરાતના મોટાભાગના શહેરો ગરમીનો પારો 38 ડિગ્રીને પાર કરી ગયો છે, જેના કારણે ફેબ્રુઆરી મહિનાથી જ લોકો ગરમીથી તોબા પોકારી ગયા છે। ત્યારે રાજ્યના અનેક વિસ્તારમાં 2 દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે। ઉનાળાની શરૂઆત પહેલા ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો છે। ફેબ્રુઆરીમાં પહેલીવાર ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેથી આગ ઝરતી ગરમી માટે તૈયાર રહેવું પડશે। શ્રી શક્તિ મંડપ ડેકોરેશન એન્ડ કેટરસ લગ્ન પ્રસંગે, શુભ પ્રસંગે, વ્હાઇટ હાઉસ, બંગાળી મંડપ, સ્ટેજ, ચોરી તેમજ મંડપને લગતા તમામ સામાન તેમજ વાસણો ભાડે મળશે। કનુભાઈ ચૌધરી, ડુચકવાડા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। બોસ લિમિટેડ શેર દીઠ રૂપિયા 200ના ડિવિડન્ડની જાહેરાત કરી આ કંપનીએ 28મી વખત રોકાણકારોને ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે। આ ડિવિડન્ડની રેકોર્ડ ડેટમાં વધુ સમય બાકી નથી। આ કંપની આ સપ્તાહે રેકોર્ડ ડેટ પર એક શેર પર રૂપિયા 100નું ડિવિડન્ડ આપી રહી છે। બોસ લિમિટેડ સ્ટોક એક્સચેન્જ માહિતી આપી છે। કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઇક્વિટી શેર દીઠ રૂપિયા 200ના ડિવિડન્ડને મંજૂરી આપી છે, એટલે કે દરેક શેર પર પાત્ર રોકાણકારો દ્વારા 2000% ડિવિડન્ડ પ્રાપ્ત થયું છે। કંપની ડિવિડન્ડ માટેની પાત્રતા નક્કી કરવા માટે બુધવારે ફેબ્રુઆરી 22/2023ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે। ડિવિડન્ડ 6 માર્ચ 2023ના રોજ અથવા તે પછી ચૂકવવામાં આવશે। લોકસભા ચૂંટણી 2024ને લઈને સર્વેના આંકડા સામે આવ્યા। મૂડ ઓફ ધ નેશન ચૂંટણી સર્વેમાં એનડીએને 298 બેઠકો બતાવી, યુપીએને 153 બેઠકો, 92 બેઠકો અન્ય પક્ષોના ખાતામાં દર્શાવી। લોકસભા ચૂંટણી 2024માં યોજાવાની છે, જેના સમય જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ રાજકીય પક્ષોને લઈને લોકોના મૂડ બદલાતા જોવા મળી રહ્યા છે। હમણાં જ આવેલ એક સર્વેમાં બીજેપીને નુકસાન બતાવવામાં આવ્યું છે, સાથે જ કોંગ્રેસની લોકપ્રિયતામાં ઘણો વધારો બતાવવામાં આવી રહ્યો છે। લોકસભાની ચૂંટણીને આડે લગભગ 1 વર્ષ બાકી હોવાથી દેશનું રાજકીય ચિત્ર બદલવાની શક્યતાઓ વેગ પકડ્યું છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ સુરતમાં જાહેર પરિવહન સેવાને લોક ઉપયોગી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। શહેરમાં મહિલાઓ 1000ના પાંચમાં કરી શકશે 1 વર્ષની મુસાફરી। 1 એપ્રિલથી કરાશે સરળ પાસ યોજનાનો પ્રારંભ। સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાનો મહિલાઓ વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે ઉમદા અભિગમથી નિર્ણય લેવાયો છે। અનલિમિટેડ મુસાફરની આ યોજનાની જાહેરાત સુરત મહાનગરપાલિકા સંચાલિત જાહેર પરિવહન સેવાના મહિલાઓ વધુમાં વધુ લાભ લઈ શકે તે માટે સરળ પાસ યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરળ પાસ યોજનાનો લાભ બાળકો અને વૃદ્ધ બાદ મહિલાઓનો પણ મળશે।